नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत पाठ सात सुक्तयः। सुक्तयः एटले सुविचार, सारा विचार धरावता सुविचार। हवे आपणे बे सुक्तिओनो अभ्यास करी गया छे। पेली सुक्ति छे ज्ञानम भारः क्रिया विना, क्रिया वगरनुं ज्ञान भार रूप बने छे। बीजी सुक्ति जननी जन्मभूमि च स्वर्गादपि करियसी, માતાની જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે। આ બે સૂક્તિનો આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે આપણે ત્રીજી સૂક્તિ આપદી મિત્ર પરીક્ષા મિત્રની પરીક્ષા। આપદી એટલે મુશ્કેલીમાં થાય છે, મુશ્કેલી। મિત્રની પરીક્ષા આપદી મુશ્કેલીમાં થાય છે। અહીંયા ત્રીજી સૂક્તિ છે અને ગુજરાતી મિત્રની પરીક્ષા મુશ્કેલીમાં થાય છે, કે મિત્રની પરીક્ષા મુશ્કેલીમાં થાય છે। પ્રસ્તુત સૂક્તિમાં સાચા મિત્રની વાત કરી છે। જીવનમાં બધા સંબંધો ઈશ્વરના આપેલા હોય છે, એકમાત્ર સંબંધ એવો છે જે માણસ પોતાની જાતે જેવા ઈચ્છે તે પ્રકારે શોધી શકે છે, અને તે જ મિત્રનો સંબંધ મનુષ્ય પોતાની પસંદગી પ્રમાણે મિત્ર બનાવી શકે છે। છતાં સાચો મિત્ર સદનસીબેને જ મળે છે। આ સૂક્તિમાં સાચા મિત્રના લક્ષણ કહ્યા છે, જે મુશ્કેલીના સમયમાં સાથે રહે, નિસ્વાર્થ ભાવે મદદરૂપ થાય, તે જ સાચો મિત્ર છે। કોઈને હજારોની સંખ્યામાં મિત્ર હોય અને કોઈને માત્ર બે ત્રણ મિત્રો હોય, પણ એ બે મિત્ર ટકોરબદ્ધ હોય છે। આફતની પરીક્ષા માંથી પાર્ક થઈને ખરા સોના જેવો નીકળ્યા હોય છે। સાચો મિત્ર એ જ છે કે જે સુખમાં ભલે સાથે ન રહે, મળવા આવે ન આવે, પણ દુઃખમાં તો એ મિત્ર સાથ આપે જ, એ સાચો મિત્ર કહેવાય। દુઃખના સમયે સૌથી આગળ ઊભો રહે હોય, આથી જ કહેવાયું છે, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય। સાચો મિત્ર સુખ દુઃખ બંનેમાં સમાન ભાવે વર્તે છે। મિત્રતાના ઉત્તમ ઉદાહરણ જોઈએ તો શ્રીકૃષ્ણ અને સુદામા, અર્જુન અને શ્રીકૃષ્ણ આ ઉત્તમ ઉદાહરણ છે। આ સૂક્તિનો પૂર્ણ શ્લોક આ પ્રમાણે છે, આપતિ મિત્ર પરીક્ષા સુર પરીક્ષા રણગણા ભવંતી, ધાતુ પરીક્ષા દુર્ભિક્ષે દાર પરીક્ષા ગૃહા આંગણી ભવતી। સંકટના સમયે મિત્રની પરીક્ષા થાય છે, સૂર્યની પરીક્ષા રણમેદાનમાં થાય છે, અને દારમિણીની પરીક્ષા દુષ્કાળમાં થાય છે, ગૃહિણીની પરીક્ષા ઘરમાં થાય છે। સાચું સોનું પણ અગ્નિમાંથી પસાર થાય ત્યારે જ પરખાય છે, એમ વ્યક્તિની સાચી કિંમત મૂલ્ય આવતીકાળમાં જ પરખાય છે। આ સાચા મિત્રને ઓળખવાની અને સાચા મિત્ર બની રહેવાની વાત કરી છે। તારી મિત્ર સો, પણ સાચો મિત્ર સુખ દુઃખમાં સાથ આપે તેવો એક જ મિત્ર હોય છે। વાત વાતમાં તાળી આપે એ મિત્ર કહેવાય નહીં, પરંતુ જ્યારે દુઃખ આવી પડે ત્યારે સાથ આપે, સહકાર આપે, તે જ સાચો મિત્ર છે। એટલે મિત્રની પરીક્ષા ક્યારે થાય? મુશ્કેલીમાં। એટલે આ અર્થવિસ્તાર રૂપે પૂછાય ઉપરોક્ત સૂક્તિમાં મિત્રની પરીક્ષા મુશ્કેલીમાં થાય છે એવું સમજાવવામાં આવ્યું છે, અને અર્થવિસ્તાર રૂપે આ બધું લખવાનું રહેશે, એટલે કે આ સૂક્તિનું ભાવાર્થ સમજાવી એ વિશે 5, 7, 8, 10 લીટી લખવી। હવે બીજું છે શ્રદ્ધાવાન લભતે એટલે મેળવે છે જ્ઞાનમ, જ્ઞાન। શ્રદ્ધાવાળી વ્યક્તિ જ્ઞાન મેળવે છે। જો કોઈ આપણને શ્રદ્ધા બેસે એ અને મહેનત કરીએ તો સારું જ્ઞાન મેળવી શકીએ। લભતે એટલે મેળવે છે, જ્ઞાનમ એટલે જ્ઞાન। કોણ? શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન મેળવે છે। આવ્યું ગુજરાતી લેખા પછી ભાવાર્થ લખવાનો આવશે, કે પ્રસ્તુત સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ શ્રદ્ધાનું મહત્ત્વ રહેલું છે તે સ્પષ્ટ કર્યું છે। જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાનું મહત્ત્વ રહેલું છે। આ સૂક્તિ શ્રીમદ ભાગવદ્ ગીતાના શ્લોકમાંથી લેવામાં આવેલી છે। શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સયંતે ઇન્દ્રિયઃ જ્ઞાનમ લભદ્વા પરામ શાંતિમ
ચિરેણ અધિગચ્છતિ. અહીં કહ્યું છે કે શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાન મેળવે છે કહે છે, અને જ્ઞાન દ્વારા શાંતિ પ્રાપ્ત થાય છે. અને આ શ્લોક પછીના બીજા શ્લોકમાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, અર્થાત જે શંકાશીલ છે તે નાશ પામે છે. માનવીની શ્રદ્ધામાં સાચું બળ રહેલું હોય છે. આ શ્રદ્ધાના બળે જ પ્રહલાદે થાંભલામાંથી પણ ઈશ્વરને પ્રગટ થવા વિવેશ કરી દીધા હતા. આ તો ભક્તિની શ્રદ્ધાની વાત છે, પણ જ્ઞાન પ્રાપ્તિ માટે પણ જ્ઞાન આપના ગુરુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, તો જ સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે. જો શ્રદ્ધા ન હોય તો સંશય હોય તો તેનો વિનાશ થાય છે, અને સંપૂર્ણ જ્ઞાન પણ મેળવી શકતા નથી. ઉદાહરણ રૂપે જોઈએ તો એકલવ્યે દ્રોણની પ્રતિમા બનાવી તેમાં ગુરુ ભાવ રાખી શ્રદ્ધા મૂકી અને પોતે શિષ્ય રૂપે તેને સમર્પિત થઈ ગયો, અને એ શ્રદ્ધાના બળે તે અર્જુનની બરોબરી કરી શકે તેવો ધનુર્ધર બન્યો હતો. આમ જ્ઞાન મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક કર્મ કરવું જોઈએ. બોધ જ્ઞાન મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરીએ તો આપણું જ્ઞાન સાર્થક બની છે. અસ્તુ, અહીં સુધી આપણે બે સૂક્તિઓ બે સમજીશું અને આવતા પીરિયડે બીજી સૂક્તિનો અભ્યાસ કરીશું. બંને સૂક્તિ લેસનમાં હવે ભાવાર્થ લખી 10-12 લીટ વાક્યો એનો અર્થ વિસ્તાર રૂપે લેસનમાં લખું.